જે મનમાં આવે એ ખુલીને કર્યા કરો, કેમ કે આ સમય ફરી પાછો નહીં આવે. સફળ થવું અઘરું નથી સાહેબ, બસ ઈમાનદારી સાથે સફળ થવું બહુ અઘરું છે. જ્ઞાન કરતાં સમજદારી જીવનમાં વધારે ઉપયોગી બને છે. એકલી વ્યક્તિ તો આનંદમાં રહી શકે, પણ ઉત્સવ તો પરિવાર સાથે જ મનાવી શકે છે. આશા ભલે ગમે તેટલી ઓછી હોય, નિરાશા કરતા તો સારી જ હોય છે. ગીતામાં લખ્યું છે, નિરાશ ન થાવ, તમારો સમય નબળો છે, તમે નહીં. આજના લોકોને દેખાવ વાળી દુનિયા જ ગમે છે સાહેબ, મોઢા પર સાસુ કહી દેનાર ક્યાં કોઈને ગમે છે. મુસીબત વચ્ચે પણ હસતા રહેશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહેશું. એટલી પણ ધીરજ ના રાખવી કે સપના માત્ર સપના જ રહી જાય અને તમારી ઉંમર વીતી જાય. વિશ્વાસ રાખજો, એવું કહેવાનું ના હોય, વ્યક્તિ વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય. પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ના શકે અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બસાવી ના શકે. તમે કેવા વ્યસ્ત છો એના કરતાં તમે શેમાં વ્યસ્ત છો એ મહત્વનું છે. સમય અને શબ્દોને બેદરકારીથી વાપરશો નહીં, તેમાંથી કોઈ પાછું આવતું નથી. કોઈની ભૂલ હોય તો શુભ ચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં. અધૂરું કામ આવતીકાલે નહીં, આજે જ શરૂ કરો. નસીબના ભરોસે બેસી રહેવું કાયરતાની નિશાની છે. જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે.